कथा दादीनू खोखू। शहरना एक घरमा बे नानी छोकरियो रहती हती, मोटी बेन मीरा अने नानी बेन मायरा। एमना पप्पा ज्यारे पण बारगाम थी आवता त्यारे बन्ने माटे गिफ्ट लावता। बन्ने पोत पोताना गिफ्ट साथे खूब रमती। एक दिवस मीरा अने मायराना पप्पा काम ने कारणे घणा दिवस दूर रह्या पछी घरे पाछा फर्या। बाळको, हूँ आवी गयो। तमे आवी गया? तमे अमारा माटे शू लाव्या छो? अरे, हूँ कामनी भागदौड़मा तमारा माटे गिफ्ट लावानु भूली ज गयो। बाळको आ सांभळीने निराश थई जाय छे। एटलामां पप्पा पोतानी पाछळथी बे गिफ्ट काढे छे। बाळको आ जोईने खूब खुश थई जाय छे। शू हूँ मारी वाली दीकरीओ माटे क्यारे पण गिफ्ट लावानु भूली शकुं छुं? पप्पा आम कहीने बन्नेवने एक एक ढींगली आपी दे छे। मीरा पोताना गिफ्ट ने अने मायरा पोताना गिफ्ट ने खोले छे अने एनी साथे रमवा लागे छे। थोड़ी वार रम्या पछी मीरा पोतानी ढींगली ने पाछी खोखामां नाखीने संभाळीने मूकी दे छे, पण मायरा पोतानी ढींगली साथे रमती रहे छे। थोड़ा दिवस पछी मायरा पोतानी ढींगली साथे रमी रही होय छे अने रमता रमता ढींगली तूटी जाय छे। आ जोता ज तरत मायरा मीरानी ढींगली उपाड़ीने एनी साथे रमवा लागे छे। ढींगली लईने मायरा खूब खुश थई जाय छे अने एनी साथे रमवा लागे छे। मीराने खराब लागे छे केम के दर वखते मायरा आवू ज करे छे अने नाना होवानो फायदो उपाड़े छे, पण एने काई नथी कहती। थोड़ा दिवस पछी पप्पा पाछा शहेरमांथी काम पूरू करीने पाछा फरी रह्या होय छे। पप्पा जेवा घरे आवे छे के बाळको दर वखतनी जेम पप्पा पप्पा करता जल्दीथी एमनी पासे आवी जाय छे। ए दर वखतनी जेम पेला नाटक करे छे, पछी रमकड़ा काढीने बन्नेवने एक एक आपी दे छे। आ वखते पण मायरा मीराना रमकड़ाने जुए छे अने एने पोताना रमकड़ा करता वधारे मीरानुं रमकड़ू गमे छे। ए एनी पासेथी एनुं रमकड़ू छीनवी ले छे, જેથી બંને બાળકોની વચ્ચે ઝઘડો થઈ જાય છે। મને આપ, આ મારું છે। આ જોઈને મમ્મી ત્યાં આવી જાય છે। અરે અરે, તમે બંને ઝઘડો છો કેમ? મમ્મી, આણે મારા રમકડા છીનવી લીધા, આ દર વખતે આવો કરે છે। ના મમ્મી, આવું નથી। પપ્પા દર વખતે સારા રમકડા મીરાને લાવીને આપે છે, તો હું શું કરું? મમ્મી ઝઘડો બંધ કરાવીને માયરાને કહે છે, મીરા બેટા, કઈ વાંધો નહીં, તું આ વખતે તારા રમકડા મહેરાને આપી દે, એ નાની છે ને। પણ મમ્મી, મહેરાને આપી દે, એ નાની છે, હું તને બીજા લાવી આપીશ। આ સાંભળીને મીરા પોતાના રમકડા મહેરાને આપી દે છે। મહેરા રમકડા લઈને ખુશ થઈ જાય છે। થોડા દિવસ પછી પપ્પા પાછા કામથી ઘરે આવે છે અને દર વખતની જેમ ગિફ્ટ કાઢીને બાળકોને આપે છે। બાળકો ખુશ થઈને જતા રહે છે। પપ્પા આ વખતે ખૂબ થાકેલા હોય છે। આ જોઈને મમ્મી એમને પૂછે છે, શું થયું જી, આજે બહુ થાકેલા લાગો છો, બધું ઠીક તો છે ને? હા હા, બધું ઠીક છે, બસ એક મોટો ઓર્ડર આવ્યો હતો જેના માટે મને થોડી ચિંતા થઈ રહી છે। ઓર્ડર સમયસર પૂરો કરવા માટે મને કદાચ તારી મદદની જરૂર પણ પડી શકે છે। તમે જરાય ચિંતા નહીં કરો, આપણે સાથે મળીને ઓર્ડર સમયસર પૂરો કરી દઈશું। એટલામાં અંદરથી બાળકોના ઝઘડાનો ફરીથી અવાજ આવે છે, આ મારું છે, મને આપ, ના, આ મારું છે, મને આપ, ના, મારું છે, મને આપ, મને જોઈએ છે। આ સાંભળીને પપ્પા કહે છે, વિચારી રહ્યો છું કે ઉનાળાની રજાઓ પડવાની છે તો બાળકોને દાદીના ઘરે મોકલી દઈએ, દાદીને મળીને પણ ઘણો સમય થઈ ગયો છે બાળકોને, તું શું કહે છે? હા, સાચું કહી રહ્યા છો તમે, આમને એ જ સુધારી શકે છે। થોડા દિવસ એમની સાથે રહેશે તો બંને સુધરી જશે, જ્યારે જો ઝઘડતી જ હોય છે બંને। બાળકો દાદીના ઘરે જવાની વાત સાંભળીને ખૂબ ખુશ થઈ જાય છે અને બીજા દિવસે એ દાદીના ઘરે જવા માટે નીકળી જાય છે। દાદી બાળકોને જોઈને ખૂબ ખુશ થઈ જાય છે। અરે મારી વાલીઓ, મીરા મારા, આવી ગયા તમે, તમે લોકો બિલકુલ ચિંતા ના કરતા, બાળકોને હું સંભાળી લઈશ, તમે તમારા કામ પર ધ્યાન આપો,
મમ્મી અને પપ્પા બાળકોને ત્યાં મૂકીને જતા રહે છે. દાદી ધીરેથી પોતાની પાસે મૂકેલા એક ડબ્બામાંથી એક એક લાડુ કાઢીને બાળકોને આપે છે. માયરા મીરાના લાડુને જુએ છે કે એનો લાડુ મોટો છે અને તરત એને પોતાનો લાડુ આપીને એનો લાડુ લઈ લે છે. દાદીને આ જોઈને થોડું વિચિત્ર લાગે છે, પણ એ કંઈ કહેતી નથી. બીજા દિવસે પાછા બાળકો રમી રહ્યા હોય છે અને દાદી બંનેને બોલાવીને એમને એક એક કાચી કેરી આપે છે. માયરા ફરીથી મીરાની કેરી એની પાસેથી છીનવી લેવાની કોશિશ કરે છે, પણ આ વખતે મીરા આપવાની ના પાડી દે છે. આ જોઈને દાદી ખૂબ દુઃખી થાય છે. દાદી મગજ દોડાવે છે કે બાળકોને કેવી રીતે સમજાવી શકાય. દાદીના મગજમાં એક યુક્તિ આવે છે અને દાદી બંને બાળકોને બોલાવે છે અને કહે છે, બાળકો, હું આજે તમારે માટે એક ગિફ્ટ લાવી છું, પણ એક શરત છે. પહેલો વારો માયરાનો, કારણ કે એ નાની છે, અને જે પણ ગિફ્ટ તું પસંદ કરીશ એ જ તારી હશે. પછીથી બદલી નહીં શકો, ઠીક છે ને? જી દાદી, જી દાદી. દાદી બે ગિફ્ટ કાઢે છે, એક ખૂબ મોટું ખોખું અને એક નાનકડું ખોખું. દાદી માયરાને પૂછે છે કે એને કયું વાળું જોઈએ છે. માયરા મોટા ખોખા તરફ જુએ છે અને વિચારે છે, ખોખું આટલું મોટું છે તો ગિફ્ટ કેટલું મોટું હશે, અને તરત દાદીને કહે છે, દાદી, એ મોટું વાળું મને જોઈએ. દાદી ફરીથી પૂછે છે, સાચું? હા, પાકું. ઠીક છે મીરા, નાનું બોક્સ તારું. હવે તમે બંને પોતપોતાના બોક્સ ખોલી શકો છો. માયરા ફટાફટ પોતાના ખોખાને ખોલે છે. વાહ, લાગે છે કંઈક બહુ મોટું છે. પણ માયરા જેવી પોતાના ખોખાને ખોલે છે, એને એટલા મોટા ખોખાની અંદર બસ મગફળીના અમુક દાણા મળે છે. માયરા એને જોઈને નિરાશ થઈ જાય છે. મીરા પણ નિરાશ થઈને પોતાના ખોખાને ખોલે છે તો એમાંથી ખૂબ જ સુંદર એવો એક હાર નીકળે છે. આ જોઈને મીરા ખૂબ ખુશ થઈ જાય છે અને દાદીને ગળે વળગી જાય છે, અને માયરા ગુસ્સે થઈને એક ખૂણામાં જઈને બેસી જાય છે. દાદી માયરાની પાસે જાય છે અને એને કહે છે, શું થયું બેટા, ઉદાસ કેમ છે? તે જે ગિફ્ટ માંગી હતી એ જ તો તને મળી. પણ મીરાને આટલો સુંદર હાર અને મને આટલા મોટા ખોખામાં ફક્ત મગફળી. હવે સમજી બેટા, બોક્સ નાનું હોય કે મોટું, રમકડું મોટું હોય કે નાનું, આપણી પાસે જે હોય એમાં જ આપણે ખુશ રહેવું જોઈએ. જે વ્યક્તિ પોતાની તુલના બીજા સાથે કરે છે એ ક્યારેય ખુશ નથી રહી શકતો. દાદી આટલું કહીને ધીરેથી એક બીજું ગિફ્ટ કાઢે છે અને માયરાને આપે છે. માયરાના ચહેરા પર ફરીથી એક સ્મિત આવે છે. તને શું લાગ્યું, હું તારે માટે શિંગદાણા લાવી છું? હાલે, તારી ગિફ્ટ. હવે આની તુલના બીજા કોઈની સાથે ન કરીશ, કારણ કે આ જે તારી પાસે છે ને એ અણમોલ છે. આ સાંભળીને માયરાને પણ એનો પાઠ મળી જાય છે અને એના પછી એ ક્યારે મીરાની વસ્તુઓની લાલચ નથી કરતી. થોડો સમય વીત્યા પછી મીરા અને માયરાને લેવા માટે મમ્મી અને પપ્પા આવે છે. દાદી જતી વખતે બંનેને બોલાવે છે અને એક એક લાડુ આપે છે. આ વખતે બંને બાળકો પોતપોતાનો લાડુ ખુશી ખુશી લઈને જતી રહે છે. મમ્મી અને પપ્પા આ જોઈને ખૂબ ખુશ થાય છે અને સમજી જાય છે કે ચોક્કસ દાદીએ કોઈ પાઠ ભણાવ્યો હશે.